નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગાયત્રી ક્લાસની યુટ્યુબ ચેનલમાં હું નીરવ સર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10નું ચેપ્ટર નંબર 6 છે તેમાં એક બહુ મહત્ત્વનો પાઠ છે, જૈવિક ક્રિયાઓ. તેનો એક ઇમ્પોર્ટન્ટ ટોપિક મનુષ્યમાં થતું ઉત્સર્જન એ સમજવા જઈ રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ઘન અને પ્રવાહી સ્વરૂપે ખોરાક લઈએ છીએ, એમાંથી જે પ્રવાહી સ્વરૂપે લીધેલો ખોરાક છે એમાંથી જે નકામું કચરું છે એ નકામું કચરું પેશાબ અને પરસેવા બે દ્વારા બહાર નીકળે છે. એમાંથી યુરિન દ્વારા કેવી રીતે બહાર નીકળે છે એ આપણે સમજવાનું છે આની અંદર. તો હવે આપણે સૌથી પહેલાં સમજીએ કે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણો આજનો જે ટોપિક છે એની અંદર તમને ઘણા બધા ચાર્ટ્સ, નાના મોટા બે એક એનિમેશન વિડીયો, સરસ મજાની માહિતી મેં સમજાવેલી છે. તમારી વિડીયો પહેલેથી લઈને છેલ્લે સુધી જોવાનો છે, એટલે ખાસ આ વિડીયોને હું ચાલુ કરતા પહેલાં આ વિડીયો એક આપણા ગુજરાતના એવા એક ડૉક્ટરને ડેડિકેટ કરું છું કે જેને પોતાનું સમગ્ર જીવન આ ઉત્સર્જન તંત્રની જે કિડનીની બીમારી છે એ બીમારીની શોધખોળ અને એ શોધખોળ કર્યા પછી લોકો સમક્ષ એને પ્રસ્તુત કરી અને અમદાવાદની અંદર મોટામાં મોટી એશિયાની કિડની હોસ્પિટલ નાખી અને ભારતની અંદર કિડનીની સારવાર કરવી એક સ્વપ્ન સમાન હતી, તેમણે પૂરી કરી. સૌરાષ્ટ્રની અંદર રહેતા ડૉક્ટર HL ત્રિવેદી, જે અમદાવાદમાં રહીને MBBS ભણ્યા, ત્યાર પછી કિડનીનું ભણવા માટે અમેરિકા ગયા, ત્યાં આગળ સરકારે એમની જે ટેલેન્ટ છે મેડિકલ લાઇનમાં એ જોઈને બહુ વૈભવી લાઈફ એમને આપી હતી. પણ પ્રબળ સ્વદેશ ભાવના હતી એટલે એ છોડીને તે અમદાવાદ આવ્યા. કેટલીય બધી અડચણો વચ્ચે અમદાવાદમાં કિડની હોસ્પિટલ નાખી અને અમદાવાદની જે સિવિલ હોસ્પિટલ છે કિડનીની તેના એ ફાઉન્ડર રહ્યા. લાસ્ટ યર જ એ ગુજરી ગયા. પણ એમને કરેલું જે યોગદાન છે તે કદાચ ગુજરાત માટે કે કિડનીના દર્દીઓ માટે અવિસ્મરણીય છે. આ હોસ્પિટલની અંદર પાકિસ્તાનની પણ સારવાર લેવા માટે દર્દીઓ આવે છે, એટલી મોટી હોસ્પિટલ છે ને, એટલી ફાઇન સુવિધા છે. અને વિચારો કે આ ડૉક્ટર HL ત્રિવેદી જો એ કદાચ ભારતના આવ્યા હોત ને વિદ્યાર્થી મિત્રો, અને અમેરિકામાં રહ્યા હોત ને, તો એમને આ કિડની માટે નોબેલ પુરસ્કાર મળ્યો હોત, એટલા બધા ટેલેન્ટેડ હતા. તો આખે આખો એપિસોડ છે તે એમને સમર્પિત છે. તો તમે પણ વિદ્યાર્થી મિત્રો ક્યારેક લાઈફની અંદર ભણીને આવું મજાનું એચિવમેન્ટ કરો, એટલા માટે જ મેં તમને આ વાત કીધેલી. તો ચાલો હવે આપણે સમજીએ મનુષ્યનું ઉત્સર્જન તંત્ર. મનુષ્યના ઉત્સર્જન તંત્રમાં એક જોડ મૂત્રપિંડ આવેલી છે. જુઓ તમે કે આ ડાબી બાજુ અને જમણી બાજુ, એમ જમણી અને ડાબી એમ એક એક જોડ મૂત્રપિંડ આવેલી છે. એક જોડ મૂત્રવાહિની છે, જો આ જમણી તરફની મૂત્રવાહિની અને આ તરફ કર્સર ફરે છે તે ડાબા તરફની મૂત્રવાહિની છે. મૂત્રાશય અને મૂત્રમાર્ગનો સમાવેશ થાય છે. આ જે છે તે મૂત્રાશય છે, કોથળી જેવો ભાગ, અને આ જે છે તે મૂત્રમાર્ગ છે. વિદ્યાર્થી મિત્રો, આની રચના કઈ અંશે તમે કાનની અંદર નાખેલા હેડફોન જેવી છે કે હેડફોનના જે બે ભાગ છે, જે ડટ્ટા છે કાનમાં નાખવાના, એ તમારી કિડની સમજી લો. એમાંથી નીકળતા ડાબી બાજુ અને જમણી બાજુના વાયર જે છે તે તમે મૂત્રવાહિની જોડે સરખામણી કરી લો. ત્યાર પછી એન્ડમાં આવતું જે જાડો ભાગ છે તેને કોથળી કે મૂત્રાશય સાથે સરખામણી કરી લો. અને આગળની જે પિન છે એ પિનને તમે મૂત્રમાર્ગ સાથે સરખામણી કરી લો તો પણ તમને આ સરળતાથી સમજાઈ જશે. આ બધું લખવાનું નથી, સમજવા માટે છે. એ રીતે ડૉક્ટરના થેટેસ્કોપ સાથે પણ સરખામણી કરી શકો. ઊંધેથી જોઈએ કે થેટેસ્કોપનો જે રાઉન્ડ શેપ છે, જે આપણને છાતી ઉપર ડૉક્ટર મૂકતા હોય છે, તે આ ભાગ છે. ત્યાર પછી એમાંથી નીકળતા જે બે વાયરો છે, જે ડૉક્ટરના કાનમાં જતા હોય છે, બે ડટ્ટા સાથે જોડાયેલા છે, તે આ વાયરો છે. અને ત્યાર પછી જે કાનમાં નાખવાના ડટ્ટા છે તે આપણી કિડની જમણી અને ડાબી કિડની એની જોડે સરખામણી કરેલો, સમજવા માટે છે. એટલે
समझाई जाए सरळताथी। तो चलो हवे आपणे मूळ वात पर रहीए। मूत्रपिंड, मूत्रपिंड छे ते एक जोड़ मूत्रपिंड उदर में करोड़स्तंभनी कशेरुकाओनी बंने पश्व बाजू आवेला छे। तमे बैठा बैठा पाछळना भाग में स्पर्श करजो तो जे करोड़स्तंभना मणका आवेला छे ए मणकानी डाबी अने जमणी बेव बाजुए आ तमारी किडनी गोठवायेली होय छे, जमणी किडनी अने डाबी किडनी। मूत्रपिंडमां रुधिरमांथी गाळण द्वारा नाइट्रोजनयुक्त उत्सर्ग द्रव्यो अलग पाड़े छे अने मूत्रनुं निर्माण करे छे। जो विद्यार्थी मित्रों अहींया हुं कर्सर फेरवुं छुं ने आ लोही छे। हवे तमे जुओ के आ ब्लू रंगनुं छे ने ए ब्लू रंगनुं अशुद्ध रुधिर आ किडनीमां प्रवेशे। ए किडनीमां प्रवेशीने ए शुद्ध थाय એટલે કે એની અંદરથી જે નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો છે તે અલગ થાય અને અલગ થયેલા ઉત્સર્ગ દ્રવ્યો અહીં આગળ મૂત્રવાહિની દ્વારા અહીં મૂત્રાશયમાં દાખલ થાય અને ત્યાર પછી જે શુદ્ધ રુધિર છે તે અહીં આગળ ઉપરના તરફ મહાધમની દ્વારા શરીરના ઉપરના તરફના અંગોમાં જાય। ત્યાર પછી હવે આગળ આવે છે મૂત્રવાહિની। મૂત્રપિંડની મૂત્રાશય સાથે જોડાણ કરતી એક જાડી લાંબી નલિકા છે। જો વિદ્યાર્થી મિત્રો કે આ મૂત્રપિંડ છે અને આ મૂત્રાશય છે એને જોઈન્ટ કરતી આ જે નળી છે બરાબર છે, આ નળીવાળો ભાગ છે એ મૂત્રવાહિની છે। મૂત્રપિંડમાં નિર્માણ થયેલું મૂત્ર અહીં આગળ જે મૂત્ર બને છે તે આ વાહિની દ્વારા આ મૂત્રાશયની અંદર એકત્રિત થાય છે। ત્યાર પછી હવે આગળ આવે છે મૂત્રાશય, તે મૂત્રનો સંગ્રહ કરતી સ્નાયુમય કોથળી છે। અહીં આગળ જે મૂત્ર નિર્માણ થયું એ મૂત્ર નિર્માણ અહીં આગળ એકત્રિત થાય એટલે આ એક સ્નાયુમય કોથળી છે એ ભરાઈ જાય એટલે અહીં આગળ રહેલા જે સ્નાયુઓ છે ચેતાસ્નાયુ, એ ચેતાસ્નાયુઓ મગજને સંદેશો પહોંચાડે અને મગજને સંદેશો પહોંચાડે એટલે તમારે યુરિન જવું છે, પેશાબ જવું છે એવી ફિલિંગ થાય અને તમે પેશાબ જતા હોવ છો। અને ત્યાર પછી અહીં આગળ છેડાવાળા ભાગમાં મૂત્રમાર્ગ છે। મૂત્રાશયથી શરીરની બહાર ખુલતા છિદ્ર સુધી લંબાયેલો માર્ગ છે આ મૂત્રાશય છે, એમાંથી અહીં આગળ આ છિદ્ર દ્વારા બહાર જે લંબાયેલો માર્ગ છે તે મૂત્રમાર્ગ છે અને એ છિદ્ર દ્વારા મૂત્રમાર્ગ બહાર ખુલે છે। તો વિદ્યાર્થી મિત્રો એક મજાના એનિમેશન દ્વારા આપણે આ ટોપિકને જોઈએ, બહુ મજાનું એનિમેશન છે બાળમિત્રો, જોશો તો મજા આવશે તમને। નમસ્તે, કેમ છો મિત્ર? અમે પણ તમારા શરીરના અગત્યના અંગ છીએ। અમે તમારી કમરથી સહેજ ઉપર તમારા પેટના પાછળના ભાગમાં આવેલા છીએ। કલ્પના કરો કે અમે કોણ છીએ? અમે જોડિયા અંગ છીએ, કિડની। અમે ઘેરા લાલ રંગના અને વાલ જેવા આકારના છીએ। અમારું કદ કમ્પ્યુટર માઉસ જેવું લગભગ 10x6 સેન્ટીમીટર જેટલું છે। જાણો છો તમારા શરીરના કુલ વજનનું અમે માત્ર 0.5% જેટલું વજન ધરાવીએ છીએ પ્રત્યેક 150 ગ્રામ। તમારા માટે અમે કેટલા અગત્યના છીએ જાણો છો? નહીં, અમે તમને જણાવીશું। અમારામાં થઈને દરરોજ 180 લિટર લોહી પસાર થાય છે। અગત્યની વાત તો એ છે કે 179 લિટર પાછું શરીરમાં શોષાઈ જાય છે અને માત્ર 1-2 લિટર નકામો કચરો જે પેશાબ તરીકે ઓળખાય છે તેને અમે શરીરની બહાર કાઢીએ છીએ, જેમ તમારા વાહનનું સર્વિસિંગ થાય છે। અમારા માટે તમે કોઈ બહુ જ સરસ નામ સૂચવી શકો, જેમ કે તમારા શરીરનો પારંગત સફાઈ કામદાર? અમારામાં સૌથી વધુ સક્રિય ભાગ કયો હોય છે જાણો છો? એ છે નેફ્રોન, એક એવી રચના જ્યાં આ સાફ સફાઈની પ્રક્રિયા થાય છે। પ્રત્યેક કિડનીમાં 10 લાખ નેફ્રોન કાર્યરત છે। તમારા લોહીને ગાળીને સાફ કરવા માટે એક છેડે ગ્લોમેરુલસ નામના ફિલ્ટર્સ હોય છે। વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન પર નજર કરશો તો આ જો રક્તવાહિની છે તે એક નેફ્રોનની અંદર પ્રવેશીને અહીંયાથી બહાર નીકળે છે અને એ વખતે આ જે લોહી છે, રક્ત છે, એ રક્તમાં જે કચરું છે, એ કચરું જુઓ તમે, પ્રવાહી કચરું છે, તે કચરું અહીં આગળથી આગળ વધે છે અને બીજે છેડે બારીક ઊભી રચના હોય છે જેને ટ્યુબ્યુલ કહેવાય છે। જો તેમને એકબીજા સાથે જોડી દેવામાં આવે તો એમની લંબાઈ 100 કિલોમીટર જેટલી થઈ શકે છે। તમે વિચારતા હશો કે અમે આ બધું તમને કેમ કહી રહ્યા છીએ? કારણ કે અમે તમારા શરીરના શ્રેષ્ઠતમ મિત્રો છીએ। હાનિકારક હોય તેવા નકામા પદાર્થો અમે દૂર કરીએ છીએ। અમે દર મિનિટે 120 મિલીલીટર લોહી સાફ કરી
तो जो विद्यार्थी मित्रों के आ केवी रीते तमारू उत्सर्जन तंत्र काम करे छे, किडनी केवी रीते काम करे छे। हवे थोड़ाक आपणे आगळ वधीए। आगळनो जे एक नानो टॉपिक छे ते आ प्रमाणे छे कि मूत्रपिंड नलिका किडनीनी अंदर जे नाना नेफ्रॉन आवेला छे ए नेफ्रॉननुं स्ट्रक्चर केवुं छे तेने हवे आपणे समझीए। तो जो विद्यार्थी मित्रों सौथी पहला एक नेफ्रॉन अहीं आगळ तमने आपी दीधेलो छे। मूत्रपिंडमां पायारूप गार्डन एकम मूत्रपिंड नलिका होय छे। मूत्रपिंड किडनी छे तेनी अंदर घड़ाई केवी रीते, तो एमां आ घरणी छे। घरणी ए घरणी ज मूत्रपिंड नलिका कहेवाय। प्रत्येक मूत्रपिंडमां मोटी संख्यामां 10 लाख होय छे विद्यार्थी मित्रों। 10 लाख मूत्रपिंड नलिकाओ होय छे। आटली नानी किडनी एनी अंदर 10 लाख मूत्रपिंड नलिकाओ ઘૂંચળા ભેર ગોઠવાયેલી હોય છે। તેઓ નજીકમાં નિકટતમ રીતે ગોઠવાયેલી છે, તો સ્વાભાવિક જ છે કે આટલી જગ્યામાં આટલી બધી 10 લાખ હોય એટલે એકદમ નિકટ ગોઠવાયેલી જ હોય। મૂત્રપિંડ નલિકા લાંબી ઘૂંચળામય રચના છે, તેનો અગ્રભાગે કપ આકારની બાઉમેની કોથળી આવેલી છે। જુઓ તમે કે આ એક મૂત્રપિંડ નલિકા છે, તેના અગ્રભાગે બાઉમેની કોથળી આવેલી છે। આવાળો ભાગ છે તે બાઉમેનની કોથળી છે। આ જુઓ તમને દેખાશે એમ કપ જેવો ભાગ, આ બાઉમેનની કોથળી છે। આમાંથી રુધિર અંદર પ્રવેશે છે અને અહીં આગળ દબાણપૂર્વક આ બાઉમેનની કોથળી છે તે રુધિરને દબાણપૂર્વક બહાર ધકેલે છે, પણ દબાવે છે એ દરમિયાન કચરું નીચો વહી જાય છે, પ્રવાહી કચરું નીચો વહી જાય છે। એ કચરાની અંદર ક્યારેક ઉપયોગી પદાર્થો પણ હોય છે, પાણી હોય છે, ગ્લુકોઝ હોય છે, એમિનો એસિડ હોય છે, ક્ષાર હોય છે, એ બધું જ્યારે આ નલિકામાંથી પસાર થાય છે ત્યારે એ નલિકામાંથી જે જરૂરી ઉપયોગી તત્વો છે, જે ઉપયોગી પદાર્થો છે, એ બધા ઉપયોગી પદાર્થો પુનઃશોષણ દ્વારા ફરી આ રુધિર કેશિકાઓમાં પાછા ફરે છે અને એ ગળાયા પછી પણ જે કચરું છે તે અહીં આગળ જો અમારું કર્સર ફરે છે એ સંગ્રહણ નલિકા છે, એ સંગ્રહણ નલિકામાં આવી અને તે મૂત્રવાહિનીમાં આગળ વધે છે। તો જુઓ વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ, અહીંયા કર્સર ફેર્યું છે ત્યાં આગળ આવી જાઓ હવે। પ્રત્યેક મૂત્રપિંડમાં મોટી સંખ્યામાં મૂત્રપિંડ નલિકાઓ હોય છે, તેઓ નજીક ગોઠવાયેલી છે। મેં સમજાવ્યું તે કે આટલી જગ્યામાં 10 લાખ મૂત્રપિંડ નલિકાઓ ખૂબ નજીક ગોઠવાયેલી હોય। મૂત્રપિંડ નલિકા લાંબી ઘૂંચળામય રચના ધરાવે છે, તેના અગ્રભાગે કપ આકારની બાઉમેની કોથળી આવેલી છે, આ બાઉમેની કોથળી કહેવાય, અને તેનો અંત સંગ્રહણ નલિકામાં થાય છે। અને જુઓ વિદ્યાર્થી મિત્રો સહેજ જરા ઉપર લઈ જઈએ, આ સંગ્રહણ નલિકા છે। આ સંગ્રહણ નલિકા જે ઊભું ડંડા જેવું દેખાય છે, સંગ્રહણ નલિકામાં આ જે આખું સ્ટ્રક્ચર છે તે શરૂ બાઉમેની કોથળીથી થાય અને એન્ડ એનો આ સંગ્રહણ નલિકામાં થાય છે। બાઉમેની કોથળીમાં પાતળી દિવાલવાળી રુધિર કેશિકાઓનું ઝુમખું આવેલું હોય છે, જેને રુધિર કેશિકા ગુચ્છ કહેવાય છે। અહીં આગળ રુધિરનું કેશિકાઓનું બહુ મોટું ઝુમખું આવેલું છે એને રુધિર કેશિકા ગુચ્છ કહેવાય છે। હવે આગળનો નાનો ટોપિક સમજીએ કે મનુષ્યમાં મૂત્ર કેવી રીતે બને છે, કેવી રીતે નિર્માણ પામે છે। તો સમજો વિદ્યાર્થી મિત્રો બહુ સરળ છે, મૂત્રના નિર્માણનો હેતુ રુધિરમાંથી ઉત્સર્ગ દ્રવ્યો ગાળીને અલગ કરવાનો છે। લોહીમાં જે પ્રવાહી સ્વરૂપે કચરું છે, નાઇટ્રોજનયુક્ત કચરું, એ કચરાને અલગ કરવાનું મેઇન કામ કિડનીનું છે। મૂત્રપિંડ રુધિરમાંથી નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો યુરિયા, યુરિક એસિડ વગેરેને દૂર કરે છે। આપણી જે કિડની છે તે કિડની લોહીની અંદર જે નાઇટ્રોજનયુક્ત પદાર્થો છે, જે કે યુરિયા, યુરિક એસિડ, આ બધાને તે દૂર કરે છે। આ નાઇટ્રોજનયુક્ત પદાર્થ આવે ક્યાંથી એ વિચારો વિદ્યાર્થી મિત્રો, આપણે કઠોળ ખાતા હોઈએ છીએ, એ કઠોળ છે તેની અંદર આ નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો હોય। તમે 9મા ધોરણમાં ભણી ગયા કે ભાઈ કઠોળ છે તેના મૂળ હોય, એની અંદર મૂળગંડિકાઓ હોય, તેમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા હોય, આ રાઇઝોબિયમ બેક્ટેરિયા હવામાંથી નાઇટ્રોજનને શોષી અને લઈ જાય જમીનમાં અને એને કારણે કઠોળને પોષણ મળે, અને એ કઠોળ જ્યારે આપણે ખોરાક તરીકે ખાઈએ તો સ્વાભાવિક છે કે એ નાઇટ્રોજન આપણા શરીરમાં આવે, જે આપણા શરીરને ઉપયોગી નથી એટલે એ આપણા માટે ઉત્સર્ગ દ્રવ્ય છે,
અને એ ઉત્સર્જક દ્રવ્યનો નિકાલ તો કરવો જ પડે, તો એ નિકાલ કરવાનું કામ કિડની કરે છે. બરાબર. નાઇટ્રોજનયુક્ત ઉત્સર્જક દ્રવ્યો યુરિયા, યુરિક એસિડ વગેરેને દૂર કરે છે. ગાર્ડન એકમો, આને એક ગાર્ડન એકમ કહેવાય. બરાબર છે. આખું છે તે ગાર્ડન એકમ છે. ગાર્ડન એકમો મૂત્રપિંડ નલિકા દ્વારા મૂત્ર ઉત્પન્ન થાય છે. આ ગાર્ડન એકમો દ્વારા જ મૂત્ર ઉત્પન્ન થાય છે. બાવમેની કોથળીમાં ગાર્ડન એકત્ર થાય છે. અહીંયા છે ને લોહીની અંદરથી જે કચરું હોય તે આ બાવમેની કોથળીમાં એકત્રિત થાય. પ્રારંભિક ગાર્ડનમાં ગ્લુકોઝ, એમિનો એસિડ, ક્ષાર અને વધુ માત્રામાં પાણી હોય છે. અહીંયા જે ઘડાઈ ગયું આની અંદર ઉપયોગી પદાર્થો પણ છે. આ ગ્લુકોઝ છે, એમિનો એસિડ છે, ક્ષાર છે, પાણી છે, આ ઉપયોગી છે. એટલે જેવા આ ગાર્ડન છે તે આ જે નિકટવર્તી ભાગ છે એમાંથી પસાર થાય એટલે આ રુધિર કેશિકાનું જે જાડું છે જે એના ઉપર ફેલાયેલું છે, આ ભૂરા અને લાલ રંગનું જે જાડું દેખાય છે તમને, જે આ જાડી નળી ઉપર ફેલાયેલું છે, એ નળીની અંદરથી જ્યારે ગ્લુકોઝ પસાર થતો હોય તો આ રુધિર કેશિકાઓ એ ગ્લુકોઝ એ શરીરને ઉપયોગી છે એટલે એનું પુનઃશોષણ કરે છે. અને પુનઃશોષણ કરી દીધા પછી જે કંઈ પણ હવે પ્રવાહી કચરું રહી જાય છે તે સંગ્રહણ નલિકામાં આવે અને અહીંયાથી તે નિકાલ પામે. જેમ જેમ ગાર્ડન મૂત્રપિંડ નલિકામાં વહન પામે છે તેમ તેમ તે ઉપયોગી પદાર્થો પસંદગીશીલ પુનઃશોષણ થાય છે. મેં કીધું ને કે પસંદગી ઉપયોગી પદાર્થો છે તેનું આ જે ભૂરી અને લાલ રુધિર કેશિકાઓ છે એ રુધિર કેશિકાઓ એને શોષી લે. પાણીના પુનઃશોષણના પ્રમાણનો આધાર શરીરમાં પાણીની માત્રા પર અને ઉત્સર્જિત કરાતા દ્રાવ્ય નકામા પદાર્થ પર રહેલો છે. આમાંથી કેટલું પાણી પુનઃશોષી લેવું અને કેટલો કચરો પુનઃશોષી લેવો એ બધો આધાર આપણા બોડીમાં કેટલું પાણી છે તેના ઉપર રહેલો છે. બોડીની અંદર જો વધારે પ્રમાણમાં પાણી હોય તો સંગ્રહણ નલિકા વધારે પ્રમાણની અંદર મૂત્રને બહાર કાઢી નાખતા હોય છે. એટલે જ ડૉક્ટર એવું કહેતા હોય છે કે જે કિડનીના પેશન્ટ હોય ને એને વધારેમાં વધારે પ્રમાણમાં પાણી પીવું જોઈએ જેને કારણે અંદરની સાફ સફાઈ ચાલુ રહે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક મજાનું મૂત્ર નિર્માણની ક્રિયા સમજાવતી વાત છે. તો આવી રીતે ઉત્સર્જિત દ્વારા દ્રાવ્ય નકામા પદાર્થો રહેલા હોય છે અને આ રીતે મૂત્ર ઉત્પન્ન થાય છે. એક નાનકડા ફરી એનિમેશન વિડીયો દ્વારા આપણે આ ક્રિયાને સમજવાનો પ્રયત્ન કરશું. બહુ મજાનો એનિમેશન વિડીયો છે, ખાસ ધ્યાનથી જોજો, તમને બિલકુલ સરળતાથી ખબર પડી જશે. જો વિદ્યાર્થી મિત્રો, શરૂઆતથી જ બતાવ્યું છે કે આ પાછળનો ભાગ કિડની ડાબી અને જમણી, જો તમે અંદર જે નેફ્રોન આવેલું છે તે આવા 10 લાખ હોય, એક બે નહીં. હવે આ જે નેફ્રોન છે તેની અંદર જાય છે, જુઓ તમે અંદરથી કેવું હોય છે. બાવમેની કોથળી દેખાશે તમને હમણાં, ત્યારે ધ્યાનથી જોજો, ઓળખજો. બાવમેની કોથળી દેખાય ને, જોયું લખેલું છે ને, બાવમેન કેપ્સ્યુલ્સ, આ રહી બાવમેની કોથળી. બરાબર છે. ચલો વધીએ આગળ. જો રુધિર એની અંદર પ્રવેશે છે એટલે બાવમેનની કોથળી ધીરે 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 એમાંથી પ્રવાહીને જુઓ, આ કેટલું પ્રવાહી કેટલું ચોખ્ખું કરવાનું કામ કરે છે. આ જે છે એ ઘૂંચડામાં જ્યારે એ પ્રવેશે છે પ્રવાહી, ત્યારે જુઓ તમે કે લાલ ને બ્લુ રંગની જે રુધિર કેશિકાઓ છે, આ ખૂબ ઘૂંચડાવાળી છે ને રુધિર કેશિકાઓ છે, એ જુઓ આ અંદર જ્યારે પ્રવેશે છે તો આ જે રુધિર કેશિકાઓ છે એ રુધિર કેશિકાઓ એ વધારાના ગ્લુકોઝ, એમિનો એસિડ, ક્ષાર, મીઠું હોય, આ બધા જે ઉપયોગી પદાર્થો છે તેને યુરિનમાં જવા નથી દેતા, મૂત્રમાં જવા નથી દેતા. જુઓ આ મૂત્ર બહાર નીકળવા માંડે છે અને પેલું પુનઃશોષણની પ્રક્રિયા અંદર ચાલી રહી છે. એટલે પુનઃશોષાયેલું છે તે ફરી પાછું શરીરના ઉપરના ભાગમાં પહોંચી જાય છે. જો તમને કેટલા નાના નાના એકમો આવેલા છે એમાં, જો આખી જ રચના રુધિર કેશિકાઓનું ગૂંચળું છે જે પુનઃશોષણ દ્વારા બધી જ વસ્તુઓ જે ઉપયોગી છે તેનું શોષણ કરે છે અને ફક્ત મૂત્રને જ બહાર જવા દે છે. મૂત્રમાંના ઉપયોગી બધા જ પદાર્થોને તે શોષી લે છે.
जो आ उपयोगी पदार्थों शोषाई रहा है रुधिर केशिकाओ द्वारा, बराबर है? कारण के एनी तो शरीर ने जरूर हो, ग्लूकोज की जरूर हो, क्षार की जरूर हो, ग्लूकोज ना हो तो आप अशक्ति आ जाए, क्षार ना हो तो ब्लड प्रेशर पर असर थाय, शरीर में चक्कर आवा माँडे, एटले आ बधु तो जरूरी है, एटले एनो निकाल नहीं थतो मूत्र द्वारा, फक्त जे बिनजरूरी घटको है एनो निकाल थाय छे। तो जुओ आ रीते आपड़ा नेफ्रोन की रचना होय छे। तो विद्यार्थी मित्रों एकदम सरल रीते मैं तमने समझायुं कि केवी रीते जुओ आ केवी रीते थाय छे, किडनी माथी आ मूत्रवाहिनी छे, आ मूत्राशय भराई गयू, मूत्राशय भराई गयू, फरी एक वार आवी रह्यु छे, जोई लो किडनी भराई, एनी अंदर आवेलू जे नेफ्रोन छे, ए नेफ्रोन एंड अ मेड्युला इनसाइड द किडनी वी ऑब्जर्व न्यूमरस नेफ्रोन्स। Each nephron has a Bowman's capsule, a proximal convoluted tubule, a loop of Henle, a distal convoluted tubule that leads to a collecting duct. In the cavity of the Bowman's capsule, there is a bundle of capillaries known as the glomerulus. As blood flows through the glomerulus, water, salts, and waste diffuse into the Bowman's capsule. This liquid then passes into the PCT. Salt, water, and the and loop of Henle, where water and important salts are absorbed back into the blood जो vessel. पाचु ब्लड नी अंदर जतुरी उपयोगी पदार्थो ब्लू रंग ना खेचे या ने जे पची नकामा पदार्थो छे ते आगड़ वधे छे संग्रहण नली का। Only the waste material like urea and some water molecules proceed into the DCT. When more water may get absorbed into the interstitial fluid, the liquid remaining in the DCT is the urine, which is finally released into the collecting duct. हाँ, संग्रहण नली का। तो विद्यार्थी मित्रों एकदम सरलता थी तमने समझाई जाए एवी रीते मैं तमने आ टूंकनो समझाई, तमारे एक वार बे वार वीडियो जोवानो સ્ક્રીન પર આપેલું છે એ પ્રમાણે આકૃતિ દોરવાની અને ત્યાર પછી ઇન્વોલ્વ ઇન ધ રિમૂવલ ઓફ હાર્મફુલ મેટાબોલિક વેસ્ટ